આ સમાચાર કંસને મળ્યા કે કોલિયા પીડનો વધ થયો છે. અને કંસે કીધું તું બધાને બોલાવી, કોલિયા પીડને દારૂ પણ તૈયાર રાખજો, ઈ કદાચ કૃષ્ણને દાવને નહીં મારી શકે તો આ શલ તોશલ ચારુણ ને મુષ્ટિક એને મારી નાખશે, અને કદાચ ઈ ન મારી શકે તો હું તો બેઠો છું મરવા. એને એમ કે હું મને નાખી ગાંડીના આલી હું નીકળ્યો આ કાળનો મહાકાળ, તું શું કરી લેવાનો. અને બે જણાઓ આમ દાંત દાંત નાખેલા છે ખંભે. અને સુખદેવજી મહારાજ અદ્ભુત વર્ણન કરે છે, જ્યાં રંગમંચમાં પ્રવેશ કર્યો હજારો લોકો હતા, બાયુ ભાઈઓ હારા મોળા બધા પ્રકારના, બધા એને ભગવાન અલગ અલગ રૂપે દર્શન દીધા. જૈસી જિંદગી ભાવના, જેની જેવો ભાવ હતો એવા દેખાણા. શ્લોક અદભુત છે, મલ્લા નામ શનિન્દ્રુણામ નરવર સ્ત્રી નામ સ્મરો મૂર્તિમાન ગોપા નામ સ્વજનો સતામ ક્ષતિભુજામ શાસ્તાસ્વ પિતૃર શિશુ મૃત્યુર્ભવ જપતે વિરાટ વિદુષામ તત્વમ પરમ યોગિનામ વૃષ્ણિ નામ પર દેવ તેતિ વિદિતો રંગમ ગત સાગ્રજ. હે રાજા, રંગમંચ ની અંદર ગયા એટલે ભગવાન મલ્લા નામ શનિન્દ્રુણામ નરવર, મોટા મોટા મલ્લો ને મોટા મહામલ્લ જેવા ભગવાન દેખાણા. અને સ્ત્રી નામ સ્મરો મૂર્તિમાન, અને સ્ત્રીઓને પરમ કામદેવ રૂપે દેખાણા ભગવાન. સ્ત્રીઓના ચિત્તમાં ભગવાન ખુશી ગયા. અને હે રાજા, ગોપા નામ સ્વજનો, જે ગોવાળિયાઓ બેઠા હતા ગોકુળના બધા, એને પોતાના સ્વજન તરીકે દેખાણા. અને મોટા મોટા રાજાઓ બેઠા હતા એને એના બાપ એટલે સમ્રાટ તરીકે ભગવાન દેખાણા. યોગીઓને પરમ તત્વ રૂપે દેખાણા, જ્ઞાનીઓને પરમ જ્યોતિ રૂપે પરમાત્મા દેખાણા, અને વૃષ્ણિઓ જે એના પરિવારના હતા એને પોતાના સંબંધી રૂપે ભગવાન દેખાણા. બધાને અલગ અલગ ભગવાન દેખાણા. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, બે ભાઈ જણા આમ જ્યાં કંસ મહારાજ બાજુ જવા જાય ત્યાં ઓલા ચારુણ અને મુષ્ટિક હતા ને એને કીધું, એ ગોવાળિયા અહીં આવ. ભગવાન કે શું છે ભાઈ, ચાલ મલ્યુદ્ધ કર, અમારા મહારાજ છે અને પ્રજાનો ધર્મ છે, આપણે રમત કરીને રાજાને ખુશ કરવા પડે. ત્યારે ભગવાન કે અરે તમે ક્યાં ને હું ક્યાં, તમે મોટા મોટા હાથી જેવા મલ્લો અને અમે 11-11 વર્ષના બંને છોકરાઓ, સમાનમાં યુદ્ધ હોય ભાઈ, મલકુસ્તી કરવી હોય તો બંને હરખા હોવા જોઈએ, અમે તો નાના છોકરાઓ છીએ અને તમે તો મોટા છી મોટા છો. ત્યારે ઓલો ચારુણ ને મુષ્ટિક કે, અરે મોટા નહીં, તું તો અમારા કરતા મોટો છો, હાથ હાથ દિવસ ઓલા ગોવર્ધનને તોડ્યો તો, બકાસુર ને માર્યો તો, અઘાસુર ને માર્યો તો, અને હમણે કોલિયા પીડ ને મારી નાખ્યો, ઈ તું કે બીજો. ભગવાન કે આઈ એમ પોતે, અરે અક્કલ નથી. આમાં લખ્યું છે, બોલો ચારુણ બોલે, ન બાલો ન કિશોરસ્તમ બલશ્ચ બલિનામ વરહ. તું બાળક નથી, કિશોર નથી, તું તો બળવાનું બળ છો. ભગવાન કે મનમાં કે ગાંડીના તને એટલી બધી ખબર છે, એટલે ગોવર્ધનને હાથ દાડા તોડ્યો તો તને હું રહેવા દઈશ, સાનો મનો જીવતો રહે ને તારી ઘરવાળીનો સેથો ન ભૂહાઈ જાય. પણ ઓલાને પરાણે બાંધવું જ છે. ભગવાન કે હાલ દાવ, યાને તમારે તમને બેન બાંધવું હોય તમે બે જણા બાંધો ને અંદર અંદર, અમને જવા દો ને. અને પછી ઓલા ચારુણે મુષ્ટિક, એ ગોવાળિયા, જો તારી માનું સાચું ધાવણ ધાવ્યું હોય તો આવી જા. અને આમ કીધું ને બે ભાઈની આંખ લાલ થઈ, આ ખેસ હતા એ કાઢીને કેડે બાંધ્યા. અને ભગવાન કૃષ્ણ કે દાવ, આને તો યશોદાના દૂધને લલકાર્યું છે, હવે ન જવાય. આમ આમ હાથ ઠોક્યા અને જે યુદ્ધ થયું. અને સુખદેવજી મહારાજ કે ઓલા કંસ રાજાએ આવા સંગીત વાળાને બોલાઈ રાખેલા, આ તો આપણા છે, ઓલા કંસ રાજાના હતા. તમે યાર આમની માટે વા મારું તમે ભાંગી નાખજો યાર ભલામણ, આ મારે આની અરે કેટલા વર્ષથી કામ કરું, તમે મારા જો તમે 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 મૂંઝાતા નહીં. આ તમે તો હવે હમણાં છૂટા પડી જાઓ, મારે કાલ બીજે જઈને બેહવાનું છે. આ પછી આ કે અમને તમે કંસ ના કીધો, અમે કૃષ્ણ ને, અમારે નથી આવવું તમારે, મારે ક્યાં જવું. હે રામભાઈ, તારે પછી. અને કંસે કીધેલું, કૃષ્ણ ને ચારુણનો અને દાવ અને મુષ્ટિકનું યુદ્ધ થાય ને, અને ચારુણ અને મુષ્ટિક
જ્યારે બળમાં આવી જાય ને કૃષ્ણને માથે ચડી જાય એટલે તમારે વગાડવા માંડવાનું જોર જોરથી, અને કૃષ્ણને કૃષ્ણ એના માથે જાય એટલે બંધ કરી દેવાનું. પણ ઓલા સંગીત વાળા તો એવા મોજમાં આવી ગયા, એ કૃષ્ણ ચારુણ ને મુષ્ટિકનું જે યુદ્ધ શરૂ થયું, નાના નાના છોકરાની જે કારીગરી, નાના છોકરાઓને જે પરાક્રમ જોયું, ઓલા તો બરાબર વગાડવા માંડ્યા. સુખદેવજી મહારાજ કે છે, હે રાજા, કૃષ્ણ ને ચારુણે યુદ્ધ શરૂ કર્યું છે, એવા હાથ ને પગના દાવ કરે છે. ભગવાન કૃષ્ણ ની ઉપર ઓલો ચારુણ ચડી ગયો એટલે ઓલા જોર જોર થી વગાડતા હતા, કંસ રાજી નો રેડ થઈ ગયો. ભગવાને એક આમ લાત મારી, ઓલો હેઠો પડી ગયો. ભગવાન કૃષ્ણે ચારુણ ને પોતાના હાથ ની ઉપર ચડાવી અને હે રાજા ફેરવી ફેરવી જે નાખ્યો એનું અચ્યુતમ કેશવમ થઈ ગયું. મુષ્ટિક ને પણ મારી નાખ્યો. કંસે બૂમ પાડી કીધી, શલ તોશલ, જાઓ આ બંને છોકરાને મચ્છરિયાની જેમ છોડી નાખો. શલ ને તોશલ આવ્યા, ઈ પણ ભગવાન કૃષ્ણની એની સાથે યુદ્ધ કરવા માંડ્યા. હે રાજા, મત રમતની અંદર જે મચ્છરિયાને છોડે એમ ભગવાન કૃષ્ણે ઓલા બે ને છોડી નાખ્યા. કંસે ફરીને બૂમ પાડી, બીજા દૈત્યોને કીધું મારી નાખો આને. ઈ ઓલા બધા ભાગ્યા તો ખરા, પણ દોરડા કૂદી કૂદીને ઘર ભેગા થઈ ગયા અને કંસ બે બાકડો થઈ ગયો. આ લોકો તો સંગીત વાળા જોર જોર થી બરાબર વગાડતા હતા, એટલું મસ્તી થી વગાડવા માંડ્યા. આને એમ થયું કે આ લોકો ખાય છે મારું, ચાલો ઓલાની માટે વગાડે છે, જોર થી બૂમ પાડે, બંધ કરો કે છે. મારું ખાઓ છો ને તમે, કૃષ્ણ માટે વગાડો છો, નોકરીમાંથી કાઢી નાખી. સુખદેવજી મહારાજ કે છે, હે રાજા, કંસ ઉભો થઈ ગયો, એનું માથું ફરી ગયું, ખડગ ખેંચીને જેમ તેમ બોલવા માંડ્યો, આદેશ કરવા માંડ્યો, ભગવાન આ કૃષ્ણને દાવને તમે ફાંસીએ ચડાવી દો, નંદ અને યશોદાને જેલમાં પૂરી દો, વસુદેવને દેવકીને આજને આજ હોળી ઉપર ચડાવી દો. આવી રીતે મન ફાવે એમ બોલવા માંડ્યો ભગવાન કૃષ્ણ કે ભાઈ, મામા બોલાવે, તું આ બધાને પતાય. કંસના જે ભાઈઓ હતા શંકુ કંકુ એ બધા આવ્યા મારવા માટે, અને ભગવાન કૃષ્ણ કાળ જાળત્યા જેમ કેસરી સિંહ એકદમ ક્રોધિત થાય એમ ભગવાન કૃષ્ણ ક્રોધિત થયેલા. કંસ ઉભો છે ઊંચા મંચ ઉપર, ભગવાન કૃષ્ણ એક બે ને ત્રણ છલાંગ મારી ફેટ કંસના સિંહાસન પાસે પહોંચી ગયા. કંસ ખડગ લઈને જ્યાં મારવા જાય, ભગવાન કૃષ્ણ કે મામા પાય લાગુ, એમ કરીને પગ પકડ્યા અને પગ પકડીને ખેંચીને આમ ઘા કરે ને એમ ઘા કરી દીધો. આખી મથુરા બધાય જોજો કરે છે. સુખદેવજી મહારાજ કે, હે રાજા, કૃષ્ણ છલાંગ મારીને કંસની છાતી ઉપર આવ્યા છે. 11 વર્ષનો હજી તો આ છોકરો છે અને ઓલો તો મોટા મલ જેવો કંસ છે. એના વાળ પકડી અને રાજભવન ની અંદર કૃષ્ણ ઢસડે છે. કંસ કે, કાના મૂકી દે, તું મારો ભાણો છે, મૂકી દે, મેં તારા મામા હું. ભગવાન કૃષ્ણ કહે છે, હે કંસ, આવી જ રીતે તે મારી માં દેવકીનો ચોટલો પકડી રસ્તા વચ્ચે ઢસડી હતી ને, યાદ કર. ક્રોધિત થયેલો કાનો, હે રાજા, છાતીની ઉપર ચડી ગયો. ખીજાયન કંસ ને કહે છે કે, હે કંસ, નિર્દોષ તે મારા મા બાપ ને પીડા છે, કદાચ તે મારો અપરાધ કર્યો હોત તો હું તને માફ કરી દે. તારા બાવડામાં બહુ તાકાત હતી તો અહીં 12 ગાઉં છેટે હું બેઠો હતો, આ ઉતું તારે, નિર્દોષ પ્રજાને પીડી છે એમ કરીને, હે રાજા, જોરથી એક જ મુઠ્ઠીનો પ્રહાર કર્યો. જય સ્વામી નારાયણ થઈ ગયું. ત્યાં ત્યાં કંસનું પ્રાણ પંખીડું જોતર્યું, લોહીની ઉલટી થઈ ગઈ. આખી મથુરા જય જય કાર કરવા માંડી. બોલો કૃષ્ણ કનૈયા. આ બાજુ દાવ ભૈયાએ કંસના બીજા 8 ભાઈઓને મારી નાખ્યા છે. સેનાપતિ, સૈનિક, એ બધાએ, વજીર બધાએ કૃષ્ણને પગે લાગવા માંડ્યા. આદેશ કરો, તમે અમારા રાજા છો, કારણ કે જે રાજા મરાય ને એનો રાજા પછી જેને મારી નાખ્યો ને એ થાય. આદેશ કરો, બસ બીજો કોઈ આદેશ નથી. જેલના હરિયા તોડી નાખો, મારે મારા મા બાપને મળવું છે. અને કૃષ્ણને દાવ બંને જણા કોલિયાપીડને માર્યો, 5-5 દૈત્યો મોટા મોટા મલ્લોને માર્યા,
કંસને માર્યો, કંસના 9 ભાઈઓને માર્યા અને થાકીને લોથ થઈ ગયા હતા. તોય તેને કૃષ્ણ અને દાવ બંને જણા મથુરાની જેલમાં જાય. ભાગવતના સંતો કહે છે વસુદેવને દેવકી એકદમ હાઠીકા જેવા થઈ ગયા હતા. કંસ ખાવા પીવા હરખું આપતો નહોતો, હાંકળું બાંધી હતી. બે બિચારા ગરીબડા મા બાપ ઉભા થયા, કૃષ્ણને જોયા. સુખદેવજી મહારાજે વર્ણન કર્યું, દેવકીના હાડ પીજરમાંથી દૂધની ધારાઓ થઈ છે. પોતાના છોકરાને જોયા, દૂધની ધારાઓ થઈ, વાત્સલ્ય ઉભરાણું. કૃષ્ણે અને દાવે હાથ અને પગની પેઢી છોડી નાખી, પોતાના માતાના ચરણની અંદર પોતાના મસ્તકો મૂકી મૂકીને આહુડાથી ધોઈ નાખ્યા પગ. માં, હે પિતા, અમે તમારા અપરાધી છીએ. કંસને તમારી હારે વાંધો નહોતો, કંસને અમારી હારે વાંધો હતો. આખી દુનિયા એની માફી માગે, પણ આજે જગતનો બાપ વસુદેવને દેવકી માફી માગે છે. ઉગ્રસેન મહારાજને મુક્ત કર્યા, રાજગાદી ઉપર બેસાડ્યા, તિલક કર્યું, બે ભાઈ હાથ જોડીને ઉભા રહ્યા. અમે તમારા દાસ છીએ, આ કૃષ્ણની મોટાઈ છે, હક એનો હતો. ગાદી એના મામાને નાનાને બિહાર્યા, એની માના બાપાને, અને પોતે દાસ થઈને રહ્યા. કથા તો બહુ લાંબી છે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, ચાર દિવસ નંદબાબા પણ ભવનમાં આવે છે, જોવે છે આ છોકરાને પ્રકૃતિ બદલાઈ રહી છે. મારો દીકરો કૃષ્ણ ક્યાં રમતો તો આજે ગંભીર થઈ ગયો. બાબાને એમ થાય છે, ચાલો અબ તો સમય હો ગયા જાય. કાનાની પાસે આવીને કે કાના, કૃષ્ણને આ બધું હેલું લાગ્યું, પણ નંદબાબાને વળાવવાનો જ્યારે સમય આવ્યો ને ત્યારે કૃષ્ણને એમ થયું, અબ ક્યાં હોગા. ભગવાન પણ ક્યારેક હલવાઈ જતો હોય છે, પ્રેમમાં ઘૂસાઈ જાય. બાબાએ કીધું, કાના, ઓ કાના, ક્યાં હે બાબા, ચલો અબ તેરી માં રાહ દેખતી હોગી, જાના નહીં હે કુકુ. કાંઈ બોલ્યો નહીં, હેઠું જોઈ ગયો. અરે કાના, મેં તુજે કહી રહ્યા હું, ચલો અબ જાય. ત્યારે હાથ જોડી કૃષ્ણે એટલું કીધું, બાબા એક વાત કેવી છે. અરે બોલ કાના, હું તારો બાપ છું, મને નહીં કહેતો કોને કહે. ત્યારે કૃષ્ણ એટલું કીધું, બાપા અબ મેં ગોકુલ નહીં આવુંગા. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, નંદબાબા ઢગલો થઈ ગયા, ક્યાં બોલતા હે, મેં તારી માં કો ક્યાં જવાબ દૂંગા. ત્યારે કૃષ્ણ એટલું કીધું, માને કહેજો મારી પાછળ રડે નહીં, એનું ધ્યાન રાખજો, એને ટાઈમે ટાઈમે ખવડાવજો, મારી ગાયોનું ધ્યાન રાખજો, મારા મિત્રોને સાચવજો. હવે મારું આ મથુરા મને કહે છે તારે અહીંયા રહેવાનું છે. બહુ કરુણ પ્રસંગો છે બધા. નંદબાબાને વળાવે છે, ગોકુળ આવે છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા, આખું ગોકુળ રડે છે, આખું ગોકુળ. આખું ગોકુળ મહાણ જેવું થઈ ગયું, સમસુમસાન થઈ ગયું. ગાયું રડે, કૂતરા રડે, વાંદરા રડે, ચકલા રડે. એમ કહેવાય છે યમુનાના પાણી રડતા હતા, વૃક્ષો ઉપરથી આહુડાના ટીપા પડતા હતા. કાના એટલો બધાના જીવ જીતીને ગયો છે. ગાડું આવ્યું યશોદા, પાંચ પાંચ દિવસથી ગોકુળના મથુરાના રસ્તા ઉપર જોઈને બેઠી હતી. મારો લાલ આવશે, મારો લાલ આવશે, આશાનો તાતડો હતો. નંદબાબા ગાડામાં બેઠા હતા, ગોવાળિયાઓના પગ ઢીલા હતા. અને રાજા, ગાડું જ્યારે નંદાલયમાં આવ્યું ને ત્યારે યશોદા દોઢ ગાડીને હેઠી ઉતરી, કાનો, કાના ક્યાં ગયા. ત્યારે નંદબાબાએ હાથ જોડીને કીધું, યશોદે, ઓ નહીં આવ્યા, નથી આવ્યો. આટલું સાંભળ્યું ને ત્યાં ત્યાં મૂર્છા આવી ગઈ. ભાગવતના સંતો તો કહે છે, પછી યશોદાએ કોઈ દાડો ઘરમાં દીવો હાંજે નથી કર્યો, ક્યારે નહીં.
ગોપીઓએ કીધું, માં દીવાનું ટાણું થયું, દીવો કરીએ. ત્યારે યશોદાએ કીધું કે હવે આ ઘરમાં દીવો નહીં થાય, દીવો કરીને કોનું મોઢું જોવું. ગોપી રહેને દે, આપણા દી બધા પૂરા થઈ ગયા, વાળ વિખાયેલા, હાવ ગાંડી થઈ ગઈ હોય ને માં, ગાંડી એવી થઈ ગઈ. ત્યારે કૃષ્ણને કહેવાનું મન થાય કે કાના, તું ધરતી ઉપર આવ્યો લોકો માટે, પણ તારા ગરીબડા અને ભોળા ભલા પારેવા જેવા મા બાપને સામું તે જોયું નહીં. ગોપીઓ કૃષ્ણને ઠપકો દઈ દે ને કે મા બાપની દશા જોવે ને કેમ કરીએ, ધીરજ અમે હવે કેમ ધરીએ, મેલીને વયો ગયો મોહન કયો હવે અમે કેમ કરીએ. રવા દે એ કાના, રવા દે, હવે રો રાયવમાં રાકું માથે આટલો શેનો રોષ, અમે રાક છીએ એને તું શા માટે રડાવે. તારે ઘર જ હતી અને તેથી ગોકુળ આવ્યું, તારે ઘર જ હતી અને તું ગોકુળ આવ્યો, નથી નોતરું દીધું તને નંદરાયજી, પણ પાંખુરે આવીને તમે અમને પડતા મિલ્યા, તમને પાંખું આવી અને અમને પડતા મિલ્યા, હવે જશોદાના રુદન અમથી જોયા ન જાય. રહેવા દે, રહેવા દે, હવે રો રાવમાં આ રાકુ માથે આટલો હેનો રોષ તને. ગાયું રડે, ગોપીઓને ક્યાંય છેન પડતું નથી, વાળ ગુંથતી નથી, ઓઢણા ઓઢતી નથી, અરખા બહીરે એમના બહીરે આહોડાની ધાર થાય. કૃષ્ણની યાદમાં યાદમાં આખું વૃંદાવન સોનું થઈ ગયું છે. સુખદેવજી મહારાજ કે આ બાજુ મથુરાના ભવનમાં કૃષ્ણના વાળ બાબરી ઉતારી છે, ઉપવી સંસ્કાર કર્યા, સાંદીપનીને ત્યાં ભણવા મોકલ્યા, ભણીને પ્રભુ આવ્યા. ભગવાનની પણ એ જ દશા છે, ભગવાને બહુ રડે. પણ ભક્તો હવે આપણે થોડુંક ભાગવતની કથા પૂરી, ટાઈમ મારો થઈ ગયો છે. ઉદ્ધવને મોકલે છે વૃંદાવન સંદેશો લઈને, અક્રૂરને મોકલે છે હસ્તિનાપુર, એ બંને જણા પાછા આવે છે. પછી અહીંયા દસમ સ્કંદ પૂર્વાર્ધની સમાપ્તિ થાય છે. દસમ સ્કંદ ઉત્તરાર્ધની અંદર સુખદેવજી મહારાજ કહે છે, કંસની વિધવા થયેલી પત્નીઓ અસ્થિને પ્રાપ્તિ પોતાના બાપ પાસે જાય છે. જરાસંધ 17 વખત અક્ષૌહિણી સેનાઓ લઈ અને મથુરા ઉપર ઘેરો કરે છે, કૃષ્ણની સાથે યુદ્ધ કરે. 18મી વખત કાળિયવન આવે, પાછો ઈ આવે. ભગવાન કૃષ્ણ મથુરાનું પાદર છોડીને અહીંયા ગિરનારની તળેટીમાં જે મુસ્કુંદ હૂતો તો વર્ષોથી, એની પાસે આવે છે અને પોતાનો ખેસ ઓઢાડી દે. અને પેલો કાળિયવન આ કૃષ્ણ હૂતો જેમ માનીને પગ મારે અને મુસ્કુદે આમ જ્યાં માથેથી ખોલ્યું ને જોયું, ઓલો કાળિયવન બળીને ભસ્મ થઈ ગયો. ભગવાન કૃષ્ણ બારે આવે છે, રાજાને વરદાન આપે છે. રાજા કે પ્રભુ મારો મોક્ષ કરો. ભગવાન કે આખી જિંદગી હું તો તારો મોક્ષ કેમ કરું, જા ફરીને બીજો જન્મ લેજે. એ જ મુસ્કુન વર્ષો પછી આ કળિયુગની અંદર એ જૂનાગઢની તળેટીમાં જન્મો અને આખી જિંદગી કડતાલ વગાડી એનું નામ નરસિંહ મહેતો થયું. આખી જિંદગી ભજન કર્યું એને. તળેટી સમીપે હજી મને એવું કઈક લાગે છે કે અહીંયા કઈક કડતાલ વાગ્યા કરે છે. તળેટીએ જઈ તો નરસિંહ મહેતાનું ભજન યાદ આવે, એની કડતાલ યાદ આવે. આ સોરઠની ધરતી અને આ સોરઠના માણસો તો બહુ ભાગ્યશાળી છે. તમે કઈ જેમ તેમ નથી, તમે તો સેલૈયો, હે નરસિંહ મહેતા, આ બધા એના વારસદારો છો તમે. હે પરબના સતદેવીદાસ નરસિંહ મહેતા, પછી જલારામ બાપા, હે આબા ગીગા હતા. તમે જ્યાં જોય ત્યાં આ તો સંત ને સુરાઓની ધરતી છે. સતદેવીદાસ અને ઓલા બા શું નામ અમરમાં જોવો તો ખરા, કેવા કેવા જીવન બધા એના થઈ ગયા, એ આપણે યાદ કરવાનું છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, ભગવાન પાછા આવ્યા, મથુરા છોડ્યું,
દ્વારિકા વસાવી અને ભગવાન દ્વારિકાધીશ બન્યા છે. બોલો દ્વારિકાધીશ કી જય, રણ છોડ રાય કી જય. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, દ્વારિકામાં આવ્યા એટલે દાવ ભૈયા કે હવે લગ્નનું અને ત્યાં માગું આવ્યું, એમાં દાવ ભૈયાને લગ્ન થયા અને ભગવાન કૃષ્ણનું પહેલું લગ્ન રૂક્મિણી હારે થયું, પણ એ તેને માથાકૂટમાં થયું. એટલે સુખદેવજી મહારાજ રાજા કહે, પ્રભુ મારે સાંભળવું છે ભગવાન પરિણા કઈ રીતે. પેલા મથુરા છોડીને ભાગ્યા ને બે ભાઈ, એટલે દાવ બહુ ખીજાણો. ઓલો જરાસંધ ગાળું દેતો આવે પાછળ અને ભગવાન દોડતા જાય ને આમ આમ આંકડા પકડેલા, દાવને ખેંચીને લઈ ગયા. મથુરાના દ્વારિકાના પાદરમાં બેઠા ને એટલે દાવ કે કાના, આજ દિવસ સુધી મને ગૌરવ હતું હું તારો ભાઈ છું, પણ તે તો માનું ધાવણ લજ્જું, ક્ષત્રિયની ક્ષત્રિયોનું જે પાણી એને તે લજવી દીધું. ભગવાન કે કેમ, કોઈ દાડો ક્ષત્રિયનો દીકરો યુદ્ધની અંદર પીઠ દેખાડીને ભાગે કેશ અને આમ તું ભાગી ગયો? ભગવાન કે ભાઈ ભાગવું પડે ક્યારે, પણ એટલું બધું તારે શું હતું? તે કે જો સાંભળ, આપણે હવે છવ્વી છવ્વી વરના હતી વેતી વરના બે જણા થઈ ગયા, આ નકરું બાધ્યા જ કરશું કે પછી કરવા જેવા કામ કરશું? કરવા જેવા કામ તો કરવા પડે ને. એટલે કે દાવ કે આપણે ક્ષત્રિયોને તો બાંધવાનું જ હોય ને, યુદ્ધ જ કરવું, એ જ આપણા કામ. તો કે ના, મહત્વના કામ કરવા પડે. તો કે હું લગ્ન નથી કરવા કે? દાવ કે હા એ વાત હજી. તો કે પણવાનું ચાલુ કર, તું મોટો ભાઈ છો, પેલા પણ પછી મારો વારો આવે ને, મારે તો લાંબુ હાંકવાનું છે. તે કે હરકું માગવું આવે ને, એમાં રેવતી આવ્યા ને પછી એના લગ્ન થયા ને પછી ભગવાન કૃષ્ણ કે હવે વાંધો ને હવે આપણે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, વિદર્ભ દેશની અંદર ભીષ્મક રાજા હતો, તેને પાંચ પુત્રો હતા, રૂકમી, રૂકમરથ, રૂકમબાહુ, રૂકમકેશ અને રૂકમમાલિન. એક દીકરી હતી અતિ સુંદર, રૂપકડી, ડાય, ભણેલી ગણેલી, એનું નામ રૂક્ષ્મણી. યુવાન છે એટલે એના બાપાએ એને પૂછ્યું, એના મા બાપે બે જણાએ, જો આ 5000 વર્ષ પહેલાંની આ ક્રાંતિની કથા છે, જેવી તેવી નથી. એના મા બાપ પૂછે છે, બોલ બેટી, તારા લગ્ન કરવા છે, કોની હારે કરીએ? અત્યારે રૂકમિણી ખુલ્લા દિલથી કહે છે કે મને તો નારદજીનો સંગ છે, નારદજી મને મારા ગુરુ છે, નારદજીએ મને કીધું છે મારા લગ્ન જો તમારે કરવા હોય તો દ્વારિકાવાળા કૃષ્ણને હારે કરી દો, આવું એને કીધું. એટલે ભીષ્મક રાજા કે બહુ સારો મુહૂર્ત થયો, અમને ગમે, પણ એનો મોટો ભાઈ હાવ આંટાલું જ હતો અને ભયંકર કૃષ્ણનો દુશ્મન, એને વાત કરી. કારણ કે એના ભાઈનું ચાલતું હતું મોટો ખરો. તો કે આપણે એ ગોવાળિયા નથી આપી, મારી બેનને ઝેર પાઈને મારી નાખી જ, અથવા તો દરિયામાં નાખીને ડૂબાડી દે, બાકી કૃષ્ણને તો નહીં જ આપું કે આવાય હોય ને, કૃષ્ણને નહીં જ કે તો કોને હારે કરજો? મારો મિત્ર શિશુપાલ છે એની હારે, અને માળો ગયો રૂપિયો નાળિયેર આપ્યો ને ઘડિયાળ લગ્ન લઈ આવ્યો. આજથી ચોથે દિવસે જાન આવશે ને લગ્ન, અને આખું વિદર્ભ દેશ શણગારવા માંડ્યા. એટલે રૂકમિણીને તો ખબર નહીં બિચારીને, દાસી આવીને કીધું તમારા લગ્ન છે મને આરે લઈ જજો. તે કોને આરે? તે કે તમારા ભાઈ નક્કી કરી લેવાના, કાલ તો જાન આવવાની શિશુપાળ આરે. અને રૂકમિણીને એમ થયું, ઓહો એ ખીજાણી, મારે શિશુપાળ આરે પણ હું નથી. પછી સુદૈવ નામના બ્રાહ્મણ આવે છે, એને પત્ર આપે છે. આ જગતની અંદર સૌ પ્રથમ જો પહેલો પ્રેમ પત્ર લખાણો હોય તો રૂક્ષ્મિણીએ કૃષ્ણને લખ્યો. આ પહેલો પત્ર, પ્યાર કા પહેલા ખત લિખને મેં થોડા વક્ત તો લગતા હૈ, લખ્યો છે. પ્યાર કા પહેલા ખત લિખને મેં થોડા વક્ત તો લગતા હૈ, નયે પરિંદેનો પરિંદો કો ઉડને મેં થોડા વક્ત તો લગતા હૈ, જિસ્મ કી તો કોઈ બાત નહીં હૈ, જિસ્મ કી તો કોઈ બાત નહીં હૈ, કિસી કે દિલ તક પહોંચને મેં થોડા વક્ત તો લગતા હૈ. એ બ્રાહ્મણ લઈને આવ્યા દ્વારિકા, પ્રતિજ્ઞા કરીથી હું લઈને આવીશ. અને પછી રૂકમણે ભગવાનને કીધું કે આમ છે, ભગવાને નથી વાંચ્યો, ભગવાન કે તમે વાંચો, એ નિર્દોષ કેટલો હોય છે હે? અત્યારે તો તમારે હવે તો લખવાનું જ જતું, મોબાઈલ આવી ગયા ને એટલે પતી ગયું,
પહેલાં બધા લખતા એટલે એ હળગાવી દેવો પડતો. બોલો, આ જેટલા છે એમ આ બધાને અનુભવ હશે કદાચ. હવે 11:30 થઈ ગયા છે, પછી તો ભગવાન પછી આવે છે ને રુક્ષ્મણીનું હરણ કરે છે ને પછી ભગવાન માધુપુરની અંદર ભગવાન લગ્ન કરે. એક લગ્ન પહેલું ધામધૂમથી થયું, લક્ષ્મીનારાયણ દેવની આદર્શ જોડી થઈ. બોલો લક્ષ્મીનારાયણ દેવની. બીજું લગ્ન ભગવાનનું જાંબુવતીની સાથે થયું, ત્રીજું લગ્ન ભગવાનનું સત્યભામાની સાથે થયું, ચોથું કાલિંદીની સાથે થયું, પાંચમું મિત્રવિંદાની સાથે થયું, છઠ્ઠો વિવાહ સત્યની સાથે થયો, સાતમો ભદ્રા અને આઠમો લગ્ન લક્ષ્મણાની સાથે થયું. ભગવાન અષ્ટપટ રાણીઓના પતિ બન્યા. 16,100 કન્યાને ભૌમાસુરે કેદ કરી હતી એને છોડાવી અને ભગવાન એની હારે પરિણા, એટલે 16,108 રાણીની હારે લગ્ન થઈ ગયા. આ કૃષ્ણ કથા પૂરી જાય સ્વામીને. દસમ સ્કંધની અંદર તો ભગવાનના લગ્ન, ભગવાનના છોકરાના લગ્ન, એના છોકરાની વાતો એટલી બધી છે. રાજસૂય યજ્ઞ કરે, શિશુપાલનો વધ કરે ને એવી બધી અનંત કથાઓ છે વાલા ભક્તો. પણ આપણે અહીંયા સમય પૂરો થઈ ગયો છે. આપણે તો અહીંયા કેટલા કેટલા ભૂદેવો, કેટલાય સંતો કથાઓ વાંચે છે, એટલે આ મારે તો થોડુંક જે ઉપર ઉપરનું હોય કહેવાનું હોય. પણ 7-7 દિવસની અંદર તમને તો આનંદ આવ્યો હશે, પણ હા વાચું કહું, મને બહુ મજા આવી છે આ વખતે. અને મને અહીંથી જે મળ્યું છે, આ ગામ ને આ પરગાણા બધાનો પ્રેમ બહુ મળ્યો. હું અહીંથી બહુ જાજુ લઈને જાઉં છું, તમારો બધાનો પ્રેમ લઈને જાઉં. પૂજ્ય શાંતિ સ્વામી, પૂજ્ય ઘનશ્યામ સ્વામી, આ બે સાધુએ મને જે આપ્યું છે, બે પોતાના આહુડાના આશીર્વાદ મને આપ્યા, હું બે સંતોનો જેટલો આભાર માનું ને એટલો ઓછો. હું કાલે આનંદ સ્વામીને, ઓલા પ્રેમ સ્વામી આવ્યા હતા ને, એને કહેતો હતો, મારી કથા સફળ થઈ ગઈ, મારું જીવન સફળ થઈ ગયું, મારો જન્મ સફળ થઈ ગયો, કારણ કે આવો ભોળો સાધુ રાજી થયો મારી ઉપર. સાધુના આશીર્વાદથી મોટા આશીર્વાદ ભગવાનના નથી હોતા, એટલું કાયમ લખી રાખજો તમે. પૈસા તો મળે ને પાછા જતા રહે, પણ કૃપા મળે છે એ ક્યારેય જતી નથી. સંતોના ચરણોમાં હું કોટી કોટી વંદન કરું છું. પૂજ્ય સ્વામીને જેમણે જેમણે મદદ કરી છે, આનંદ સ્વામીને વંદન કરી, એમના બધાએ ચેલાઓની સાથે સ્વામીએ સમર્પિત થઈ ગયા છે. અમારા વિશ્વવિહારી સ્વામી એ બધાએ સાધુને ખવડાવી પીવડાવીને હાચવે. અમારા વિષ્ણુ સ્વામી આ તમારું બધાને રસોડું ધ્યાન રાખે, જમવાનું સારું બને છે ને, એ સાધુની નજરનો પ્રતાપ છે ભાઈ. મને સ્વામી રોજ કહે, ઘનશ્યામ સ્વામીના, મને કહે, સ્વામી અમારા ગામના ના બાજુ આજુબાજુ ગામના છોકરા ને છોકરી એટલી બધી સેવા કરી છે, અમારે કાંઈ કરવું પડતું નથી. હું વ્યાસપીઠ ઉપરથી ભગવાન સ્વામિનારાયણ ભગવાનને, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ અને કષ્ટભંજન દેવ સાળંગપુરવાસી અને સિદ્ધેશ્વર બાપાને પ્રાર્થના કરું છું, જેણે જેણે આર્થિક રીતે શરીરની રીતે જે સેવા કરી, બધાના ભગવાન શુભ મનોરથ બધાએ પૂરા કરે એ ભગવાનને પ્રાર્થના કરું. અહીંયા પૂજ્ય વડીલ સંતોમાં રાધારમણ સ્વામી છે, પૂજ્ય કોઠારી સ્વામી છે અને અમારા ભગતજી મહારાજ છે. ભગતજી મહારાજે બહુ રાજી થયા. ઓલા લક્ષ્મી સ્વામી આજે નથી આવ્યા ગુરુ, એ મારી ઉપર આ ગઈડે ગઈડા સાધુઓ રાજી થયા એને મને આશીર્વાદ આપ્યા એટલે મારી કથા સફળ થઈ ગઈ. વાલા ભક્તો, 7 દિવસમાં તમને આમાં જે કાંઈ સારું લાગ્યું છે, જે કાંઈ સારું, એ વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજની કૃપા અને મારા ગુરુ જે અથાણાવાળા સ્વામી છે એમની કૃપાનું ફળ છે. આ બધો જસ એ સાધુના ફાળે જાય છે, એ સાધુના ફાળે. મને હું કાંઈ એટલું બધું ભણેલો નથી, મને ભાગવતનું પૂરું જ્ઞાન પણ નથી, નાનો છું,
યુવાનીમાં છે ને જીભ લાંબી હોય, હાલે બહુ. એટલે અપૂર્ણ જ્ઞાનના કારણે મારાથી ક્યારેય કોઈને મારી જીભ દ્વારા એવું કંઈક વહેણ કહેવાઈ ગયું હોય ને, કોઈને દુઃખ લાગ્યું હોય, તો એક નાનો સાધુ જાણી, તમારો જાણી મને માફ કરજો એ હું તમને વિનંતી કરું છું. અને બીજું, તમને સારું લાગ્યું હોય તો ભગવાનના ચરણમાં પ્રાર્થના કરજો. તમે જે ભગવાનને માનતા હોય એ ભગવાનને પ્રાર્થના કરજો કે મને આ જીવન આવી જ રીતે હું ભગવાનના ગુણ ગાય અને ભગવાનની મૂર્તિમાં મસ્ત રહું અને આ સાધુઓનો દાસનો દાસ થઈને કાયમ રહી શકું, આવી તમે બધા પ્રાર્થના કરજો. આ મારી દક્ષિણા છે, મારે બીજું કાંઈ જોતું નથી. જો સ્વામીની ઈચ્છા છે વ્યસન જોડજો, એ બહુ સાચું. આ સાધુનું હૃદય બોલે, તમારા ખીચામાંથી તમે પૈસા કાઢીને ખાવાને માં સ્વામીનું કાંઈ જવાનું નથી, પણ નિર્વ્યસની થાજો. હું કદાચ સાચો ખોટો ખબર નથી, પણ સરપંચ નિર્વ્યસની હોય તો વધારે સારું, અને ન હોય તો થઈ જાય, આજને આજ થઈ જાય. જો એક જુવાઈનો સરપંચ નિર્વ્યસની થાય તો બધાએ છોકરાને નિર્વ્યસની કરી શકશે. આ વ્યાસપીઠથી આ સાધુની વિનંતી છે, અને છોકરી હારી મળશે તને. માવા, બીડી, તમાકુ, ઓયલું તો લગભગ અહીં ન હોય આપણે ગામડા. પાણી શરબત પીવો ક્યારે? એ તો નહીં ને, આ બધા ના પડે. જો મને કે સરપંચનું કાંઈ નક્કી ન હોય, ક્યારેક ઓળી મોજ ચડી જાય તો છાંટો પાણી લઈ લે. પણ મારી વિનંતી છે, વડીલો ભલે બીડી પીતા એની તમે ચિંતા નહીં કરતા, એ બિચારા કાંઠે બેઠા છે, પીવાઈ દો. પણ આપણે જુવાનને છોડી દો, એટલે તમે છોડી દેજો. આ સાધુની ઈચ્છા છે, અને અહીંયા તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ ભાવ આપ્યો છે, એને હું કોટી કોટી વંદન કરું. અમને, મને સંગીતવાળા અમારા અમૃત સ્વામીના બધાએ બહુ સહયોગ આપ્યો છે, એમનો પણ આભાર માનું. અમારા લાલા બાપા એટલું સરસ માયકનું આક્યું. અમારા લાલા બાપા જે કહે આપજો, કારણ કે એમને હાથ દાડા અને હાથ રાત એકે દાડો આપણે નવરા નથી રહેવા દીધા, પણ બહુ ભગત છે. તમને બધાને અનુભવ થયો ને બાપાનો, એવા ભગત છે ભગવાન. એનું પણ બહુ સુખી છે, બધી રીતે સારું કરી પ્રાર્થના કરું. સંતોના ચરણોમાં છેલ્લી વિનંતી કરું, મારાથી કાંઈ ભૂલ થઈ ગઈ, જમવા જમતી વખતે કોઈને હેરાન કર્યા હોય મને નાનો જાણીને માફ કરજો, અને બધા રાજી રહેજો. અને ફરીને પાછા આપણે ભગવાનની ઈચ્છા હશે ત્યારે પાછા ભેગા થાવું. ઘણું કીધું છે ને, પાછું ઘણું કહેવાનું બાકી છે. તમે બધા રાજી રહેજો, અને તમને ગમે ત્યારે મન થાય ને ત્યારે સાળંગપુર દોડીને આવજો, મજા આવશે લાડવા ખાવાની. હા, ગમે ત્યારે આવજો દાદાના દરબારમાં, હુકડી જે ખાવું હોય હું બધું તમને ખવડાવી. તમને મેથી ભાગ સિવાય આપણને બધું આવડે. તો બધાએ તે ભાઈઓ બહેનો બધા ભગવાનને એક પ્રાર્થના કરજો, હું કાયમ ભગવાનની આવી રીતે કથા કરી અને સાધુનો દાસ થઈને રહું, આટલું કહી અને છેલ્લે આપણે ભગવાનના ચરણની અંદર બધું અર્પણ કરીએ. એક મંત્ર મારી હારે બધા બોલજો. કાયેન વાચા મનસે બુદ્ધ્યાત્મનાવા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્ય સકલં પરસ્મે નારાયણાય તિ સમર્પયામે. આપણી કથા, આપણું સત્કર્મ, આપણું બધું જ ભગવાન કૃષ્ણના શરણે અર્પણ કરીએ છીએ. આપણા મુખ્ય યજમાનને વતી પણ ભગવાનને પ્રાર્થના કરું, બધા એના ભગવાન મનોરથ પૂરા કરે. અને એક વાત મારે કહેવાની રહી ગઈ, આ બધા તો બહુ મહેનત કરી, પણ આ બધાની આગળ પાછળ દોડનારો આપણો ચીમન ભગત છે. હા,
સ્વામી જ્યારે મળે શાંતિ, સ્વામી એક જ વાત કરે, ચીમને મને કેટલા વર્ષથી રહોડું કરવાની, આનું નામ ચેલો. એ ભગત એના ગુરુનું એટલું ધ્યાન રાખે, આમાં ઉત્સવમાં પૈસા માગી લાવવા, લોકોનું કંઈક સાંભળી લેવું, ખમી લેવું, સહન કરવું, બધું આયોજન કરવું, સંતોને ફોન કરવા, દોડાદોડી કરવી, આ બધું ભગત કરે છે. તમે બધા એના વતી પણ પ્રાર્થના કરજો, મહારાજ એને બહુ શક્તિ આપે સત્સંગના કામ કરવાની, બહુ શક્તિ આપે. અને આપણે બધાને અહીંયા અંતરમાં એમ થાય છે કે આપણી આ કથા, આપણો આ ઉત્સવ, આપણું જે આ સત્કર્મ સીધું અક્ષરધામમાં સ્વામિનારાયણના શરણે સમર્પિત થઈ ગયું. કારણ કે આપણને મજા જ એટલી આવી, એટલે એને સ્વીકાર્યું હોય તો જ મજા આવે, ન સ્વીકારે તો કોઈ દાડો મજા ન આવે. એટલે આપણે બધાનું સફળ છે. પ્રેમજીભાઈ, તમારા રૂપિયા વાવેલા ઉગી ગયા અને ઠેઠ પૂગી ગયા. મારા સર્વ રીતે જેણે જેણે આમાં સેવા કરી, જેણે જેણે, અમારા ઉતારાવાળા અમારા બટુકભાઈએ મને મારું બહુ ધ્યાન રાખ્યું. મેં કહ્યું યારું મારું ગળું નથી હાલતું, રોજ બિચારા ઝીંડવા લાવી લાવીને મને ખવરાવે, રોજ ખવરાવે. મેં કહ્યું હવે કાલે મને કોણ ખવરાવશે. ભગવાન એમને પણ ખૂબ સર્વ રીતે સુખી કરે, બધાનું સારું કરે એ ભગવાનને પ્રાર્થના.